મિત્રો, આપણે જુનાગઢ માં આ પાવન તહેવાર મહાશિવરાત્રી ના દિવસે પાવન ધરતી ઉપર જુનાગઢ માં હું મારો ફ્રેન્ડ પગીજા છીએ. આ તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને ખ્યાલ આવી જ ગયો છે આપણે ક્યાં છીએ. તો ચલો, આ વિડીયો આપણા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કારણ કે તમને પૂરું જુનાગઢ આપણે કવર કરીને આ વિડીયો બતાવવાનું છે. તો અહીંયા રહેજો મારી સાથે એન્ડ સુધી, બહુ મજા આવશે આ બ્લોગ તમને જોવામાં. તો ચાલો, આજે કાલે છે શૂટ કરીને આજે અમે બેગાઉન અહીંયા જુનાગઢમાં પહોંચી જશે. અને અત્યારે છીએ આપણે તળેટીમાં, ભવનાથ તળેટીમાં. અને આપણે પૂરી ભવનાથ તળેટી મહાશિવરાત્રી દી આપણે કવર કરવાની છે. અને ફૂલ પબ્લિક હરિભક્તો આજે અહીંયા વધાર્યા છે, તો આપણે બધું કવર કરવાનું છે. બન્યા રહેજો એન્ડ સુધી આ બ્લોગમાં. ગાડી લઈને, બાઇક લઈને, બાઇક આગળ 2 કિલોમીટર પાર્ક કરી અને આપણે આવેલા છીએ 2 કિલોમીટર ચાલીને, કારણ કે અંદર કોઈ વાહન આવવા દેવામાં આપણે ગિરનાર મહાદેવ નો હુકમ હોય ત્યારે જ આપણે આવી શકીએ. ચાલો, કુસુભાઈ ને હજી લેતા 50 માં 500 લેવા હતા, એમાં કોઈ જીતું નથી.
તમે જોઈ શકો છો કે કેટલું બધું પબ્લિક છે. આપણે જે બોલીએ એ કદાચ નો તમને મારા અવાજ તમને ના સંભળાઈ શકતો હોય, કારણ કે બહુ ટ્રાફિક છે અને શૂટિંગ ઉતારવું પણ થોડીક મુશ્કેલી પડી રહી છે. મિત્રો શેરનાથ બાપુના આશ્રમે, અને હવે થોડી ભૂખ લાગી છે તો જમી લઈએ. અને તમે જોઈ શકો છો શેરનાથ બાપુના આશ્રમમાં બહુ સરસ મજાનું જમવાનું ભોજન પ્રસાદી હોય છે, અને તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીં પ્રસાદનો આનંદ માણી રહ્યા છે. તો ચાલો આપણે પણ પ્રસાદ લઈ લઈએ અને મળીએ પાછા. તમે જોઈ શકો છો અહીંનો નજારો, થોડીક પ્રસાદી વરસાદી લઈ લઈએ, બાકી મળીએ તમને જોવા નજારો શેરનાથ બાપુના આશ્રમ. ચાલો પ્રસાદી લઈ લઈને મળીએ તમને. હા કેસલા, તો ચાલો થોડી પરસાદી લઈ લઈને તમને બતાવીએ. પરસાદી લઈ લઈએ આપણે. મિત્રો વિડીયો થશે લાંબો, પણ જોવાની તમને આવશે મજા. થોડાક જમી લીધા છે, પરસાદી લઈ લીધી છે, પણ વિડીયો શૂટિંગ ઉતારવાનો ટાઈમ નહીં રહ્યો, કારણ કે તમે જોઈ શકો છો આ કેટલી બધી ભીડ છે. તો કાંઈ સેટિંગ ના જો વિડીયો શૂટિંગ ઉતારવાનો. હવે આપણે મળશું મોરની. મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે, અને હવે થોડોક આરામ કરી લઈએ, કારણ કે ના તો શિવરાત્રિનો મેળો તો આખી રાત રહેવાનો છે. તો આપણે આખી રાત નથી રહેવાના, આપણે આરામ કરી લઈએ, થોડું વિડીયો એડિટિંગ કરી લઈએ, અને સવારે આપણે આ વિડીયો અપલોડ કરવાનો છે. તો સવારે તમે આ વિડીયો જોજો, અને કાલે શિવરાત્રિનો નવો વિડીયો આપણે અપલોડ કરશું. જોઈએ છીએ સવારે શિવરાત્રિ છે તો આપણે મોર્નિંગમાં ત્યાં આપણે જાશું ભવના તળેટીમાં, અને તે પણ આપણે બ્લોગ આવતા વિડીયોમાં અપલોડ કરશું મિત્રો. અને થોડો ઘણો નોઇસ આવી શકે હવે, કારણ કે બહુ ટ્રાફિક હતું, પબ્લિક હતું, બહુ ટ્રાફિક હતું. તો મિત્રો એટલું બધું ટ્રાફિક હતું ને, તે આમ શૂટિંગ ઉતારવામાં આમ ક્યાંય મેળ નહોતો આવી રહ્યો, અને હું જે બોલું એ નોઇસ વધારે પડતો સાઈડનો આવી શક્યો હતો. તો તમને વિડીયોમાં થોડી ઘણી તકલીફ પડી હોય એ બદલ સોરી, કારણ કે નોઇસ સાઈડનો બહુ વધારે પડતો આવી રહ્યો હતો.
અને આપણો અવાજ જે બોલીએ એ તમને કદાચનો ના સંભળાઈ શક્યો હોય, તો આપણે કાલે સવારે હવે ભવનાથ તળેટીમાં શિવરાત્રિના દિવસે, આપણે કાલ શિવરાત્રિ છે અને આ તમે વિડીયો જોઈ રહેશો, શિવરાત્રિની મોર્નિંગમાં તમે અપલોડ થઈ ગયો છે વિડીયો, જોજો મજા આવશે. અને આવતો શિવરાત્રિનો વિડીયો આપણે આવતા એક બે દિવસમાં આપણે અપલોડ કરીશું, તો પૂરેપૂરો વિડીયો જોઈજો, મજા આવશે એ પણ વિડીયોમાં. શિવરાત્રિની પણ ફૂલ ટ્રાફિક હશે, કારણ કે ભવનાથ તળેટી જૂનાગઢ પાવન ધરતી ઉપર ભાઈ ભક્તો માનવ મેરામણ ઉમટી પડ્યું છે મિત્રો. અને તમે પણ શિવરાત્રિની દી આવો એકવાર, મજા આવે, આનંદ આવે અને આમ મજા પડી જાય. શિવરાત્રિની દી પાવન ધરતી ઉપર જૂનાગઢમાં પધારવાનો મોકો ક્યારે મળે, જ્યારે મહાદેવની ઈચ્છા હોય ત્યારે. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.